नमस्कार। अध्याय पांचमो कर्म संन्यास योग। कर्म संन्यास योग में भगवान समझावे छे कि कर्म थी संन्यास नथी लेवानो, कर्मनो योग करवानो छे। केवी रीते करवानो छे कि दरेक कर्म ने समर्पित करी देवानुं छे, अने एटले मनसा वाचा कर्मणी जे पण करीए छीए आपणे, बोलीने विचारीने कर्म थकी बधुं ज समर्पित करवानुं छे। अने समर्पणनो भाव आवे छे तो कर्म करवा छतां मनुष्य एमां लेपातो नथी, एवुं भगवान समझावी रह्या छे। दसमा श्लोकथी आपणे आजे आगळ शरूआत करीए, जेमां भगवान कहे छे, ब्रह्मण ध्याया कर्माणी संगम त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्र मेवांबसा कायेन मनसा बुद्ध्या केवलैरेन्द्रिय यैरपि योगिनः कर्म कुर्वन्ति संगम त्यक्त्वा आत्मशुद्धये। युक्तः कर्म फलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्टिकीम्, अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते। सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी नवद्वारे पुरे देहि नैव कुर्वन्नं कारयन। भगवान दसमा श्लोक में कहे छे कि जे मनुष्य बधा ज कर्मों परमात्मा में अर्पण करीने आसक्ति ने छोड़ी दे छे, ते पाणी थी कमळना पाननी पेठे लिप्त नथी थतो, जळ कमळवत रहे छे। योगीओ शरीर थी, मन थी, बुद्धि थी अथवा इंद्रिय थी केवल अंतःकरणनी शुद्धि माटे ज अनासक्तिपूर्वक कार्यो करे छे, आसक्त थया विना कर्मो करे छे। कर्मयोगी कर्मफळ त्यजीने नैष्ठिक शांति ने पामे छे, अने योग रहित मतलब कि जे कर्म करे छे पण कर्ममां योगने नथी शोधतो, जे सकाम कर्म करे छे कामनानी साथे करे छे, ए फळमां आसक्त थई जाय छे अने एटला ज माटे एना बंधनोमां बंधाई जाय छे। संयमी मनुष्य मनथी सर्वे कर्मों में कर्तापणानो भाव त्यागी दे छे, जेना विषे आपणे आगळ विस्तृत वात करी छे कि कर्तापणानो भाव त्यागीने नव द्वार वाला आ शरीर रूपी नगर में कंई पण करतो के करावतो न होय एम सुखपूर्वक रहे छे। आ शरीर ने एक नगर साथे दर्शावायुं छे, एवुं नगर के जेना नव रस्ता छे अने आ नगरमां जाणे के आत्मा देखी, आपणे बीजा श्लोकमां ज भगवाने तो बीजा अध्यायमां ज भगवाने वात करी छे के आत्मा तो देह त्यजे छे, देह धारण करे छे, अने एटले आत्मा तो जाणे आ नगरमां फरवा माटे आव्यो होय अने आत्मामां आ शरीरमां खाली रहेवास करवा माटे आव्यो होय, वसवाट करवा माटे, ए रीते શરીરને નગરની સાથે દર્શાવ્યું છે। એક પછી એક શ્લોક સમજીએ। પહેલા તો ભગવાને જળકમળવત રહેતા શીખવા કહ્યું છે, એવું રહેવાનું કહ્યું છે કે જેની અંદર મનુષ્ય એ જળમાં છે પરંતુ છતાં એ કમળની જેમ છે, કમળનું પુષ્પ કીચડની વચ્ચે પણ ખીલ્યું હોય પણ ક્યાંય ડાગ ન હોય એના પાંદડીઓ પર, કેમ કે સ્પર્શ નથી થતો એટલું ઉપર રહે છે, એ ઉપર કળી જાય પછી જ ખીલે છે, નીચે હોય સ્પર્શ લાગેલો હોય ત્યારે ખીલતું નથી કમળ। અને એટલે જ સંસારમાં રહીને પણ સંસારનો ત્યાગ, કર્મો કરીને પણ કર્મોનો ત્યાગ, કેમ કે કર્મમાં કર્તાપણાનો ભાવ નથી આવતો। અને એટલે જ ભગવાન કહે છે કે તમે શરીરથી, મનથી, બુદ્ધિથી અથવા ઇન્દ્રિયોથી જે પણ કરો છો એ બધા જ કરવાના છે એટલે કરો છો, આસક્ત નથી થતા એ કર્મ માટે, પાછળ નથી દોડતા કે બસ આ કરી જ લેવું છે, આ મેળવી લેવું છે। અને યોગી હોય એ આ પ્રકારે કર્મો કરે છે, અને જે આ બધું ત્યજી દે છે અને નૈષ્ઠિક શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ જે કહેવાય છે શાસ્ત્રોમાં, તો એ મોક્ષ એને ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે એ બંધનોમાં નથી અટવાતો। કર્મ કર્યા વગર તો તમે રહી નથી શકવાના, એ તો વાત નક્કી છે। તમે કશું જ નથી કરતા તો બેસી રહ્યા એ પણ એક કર્મ કરી રહ્યા છો તમે। તમારું મન તો વિચારોમાંથી શાંત નથી થવાનું, એવી અવસ્થામાં તો આપણે પહોંચતા નથી કે જ્યારે આપણે વિચારોથી મુક્ત હોઈએ, એવી અવસ્થામાં તો હોતો જ નથી મનુષ્ય। ઊંઘમાં પણ આપણે તો સપના જોઈએ છીએ, આપણે તો કંઈ ને કંઈ મેળવી લેવું હોય છે, તો એવી અવસ્થામાં પહોંચ્યા વગર આપણે કર્મથી મુક્ત નથી થઈ શકવાના। કર્મ કરવા જ નથી એમ કરીને તો વેસી ન રહેવાય, કેમકે તમે આવ્યા છો આ સૃષ્ટિમાં તો કોઈ આશય સાથે ઈશ્વરે પોતાની સંરચનાને ભાગરૂપ તમને મોકલ્યા છે। અને એટલા જ માટે ભગવાન કહે છે કે કર્મથી મુક્ત તમે થઈ નથી શકવાના, તો મતલબ તમે એના બંધનોમાં લેપાયા વગર નથી રહેવાના। હવે એના બંધનોમાં લેપાવ છો તો પાપ તો તમને, કોઈ પણ તમે સામાન્ય કાર્ય કરવા જશો તો પણ, કોઈ પણ કાર્ય, આપણે તો મંદિરમાં જઈએ છીએ તો એ કોઈ આશયની સાથે જઈએ છીએ, મા બાપની સેવા એ આશય સાથે કરીએ છીએ, ને હવે તો એક વાસ્તવિકતા છે નરી કે મા બાપ પણ બાળકને જન્મ આપે છે તો આશા અપેક્ષાઓ સાથે આપતા રહે આપે છે, એવું માને છે કે મને ઘડપણમાં કામ લાગશે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એને ભણાવે તો પણ શું કામ ભણાવે છે, દીકરો સુખી થઈ જાય ને એની જિંદગી સારી થાય એવી તો બધા મા બાપની ઈચ્છા હોય છે, સ્વાભાવિક છે કે મા બાપ છે, પણ સાથે મારું જ્યારે કોઈ નહીં હોય ત્યારે મને સાચવશે, મને આમ કરશે, મારે તકલીફ પડશે તો મારી સાથે આવીને ઊભા રહેશે, સ્વાભાવિક લાગણીઓ હોવા છતાં પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સવાળી છે, દરેક સંબંધોમાં સ્વાર્થ છે,
तो स्वार्थ वगर तो आपने अपना माँ बाप साथ नहीं बोलता, ईश्वर साथ नहीं बोलता, तो कर्म करिए तो स्वार्थ आ जाए। शू काम आए कम के अपने एक कर्म पाचड़ उद्देश्य ने नहीं समझता। एटले ज भगवान श्रीमद भगवद गीता में एज समझा प्रयास करे कि अर्जुन बधाई तू स्वार्थ थी जोड़ेलो है। दुर्योधने तेने सारू नहीं राख्य तो दुर्योधन साथ तारे नहीं बनतु, केम के ते बने पितराई भाई था, कजिन्स था, तेरे सारू नहोतु बनतु। पण आ बधानी वच्चे द्रोणाचार्य विशेष प्रेम आप्यो छे, मारो प्रिय शिष्य छे एवुं प्रस्थापित कर्युं छे, केटलाय ने एना पछी अन्याय पण तो कर्यो छे। द्रोणाचार्ये अर्जुन ने मोटा बनाव्या पण साथे कर्ण ने नाना बनाव्या। कर्ण मोटा बनी जाय तो एक पात्र के जेनी साथे महाभारत में मोटा भागना पात्रोए अन्याय कर्यो छे, ए पात्र जेना विशे बहु ज नथी लखायुं पण एमना जन्मथी लईने मृत्यु सुधी एमना पत्नी एमने कदाच सौथी वधारे समझ्या होय कर्ण ने, अथवा समर्पित भावे कोई वर्त्यु होय तो एमना पत्नी वृषाली हता, कर्णना पत्नी के जेमनी साथेनो अमनो संबंध रह्यो हतो। पण खैर संबंधों पण स्वार्थना होय छे, एटले भगवान अर्जुन ने पण एज समझावा मांगे छे कि तमे पण जे पण निर्णयो कर्या छे अत्यारे तमने द्रोणाचार्य माटे हेत अने प्रेम उभराय छे, भीष्म पितामह माटे उभराय छे। शुं काम? केम के ज्यारे तमने एवुं लागतुं हतुं के तमने बधा अन्याय करी रह्या छे त्यारे कोई हतुं जे तमारी पड़खे उभुं हतुं, समीप उभुं हतुं, एमणे कंईक सारुं कर्युं छे एटले आजे तमने एमना माटे सारी लागणी थाय छे। पण तमने दुर्योधन ने मारवाथी बहु दुःख नथी थतुं? શું કામ તમે એવું કહી રહ્યા છો કે દુર્યોધન તો ભાઈ પાપી જ છે પણ એને મારીને હું શું કામ પાપી થાવ? મતલબ દુર્યોધન માટે તો યુદ્ધમાં રહીને પણ તમારા મનમાં દ્વેષ છે, અને એ દર્શાવે છે કે મનુષ્ય તો પોતાની આસપાસની પરિસ્થિતિઓના આધારે ગુણદોષ બધું નક્કી કરી લે છે। દુર્યોધનને સંપૂર્ણ ખોટો કે સંપૂર્ણ સાચો બતાવી દે છે અને એની સામે કેટલાય ગુનાઓ માફ કરીને પણ પોતાની સાથે જેના સારા સંબંધો છે એની સાથે સારું એ કરતો હોય છે। આપણે તો દર નાની વાતોમાં આ જોઈએ છીએ, કોઈ મિત્ર આપણી સાથે બહુ સારો છે એટલે આપણે હંમેશા એવું માનીએ છીએ કે સાચો જ હોય। હવે આપણે ત્યારે તટસ્થ ભાવે નથી જોઈ શકતા ને એટલે જ ભગવાન એમ કહે છે કે આ બધું છોડી દે ને, દુર્યોધન ખરાબ ને દ્રોણાચાર્ય બહુ જ સારા એવી ભાવના નથી રાખવાની, તારે એ યાદ રાખવાનું છે કે આ કશું જ તું કરવાનું નથી, અને એટલે જ કર્મ કરવાનું છે, યુદ્ધ કરવાનું છે, છોડીને નથી ભાગવાનું પણ હું કરી રહ્યો છું એ ભાવના ત્યજી દેવાની છે, કર્તાપણાનો ભાવ ત્યજવાનો છે। અને આવું જે કરે છે એ શાંતિને પામે છે ને, જે નથી કરતા એ તો સ્વાભાવિક છે કે એ બંધનમાં બંધાવાના છે। જ્યારે મા બાપ પોતાના બાળકને પણ કોઈ ચોક્કસ આશયની સાથે મોટો કરે છે, ઇન્વેસ્ટમેન્ટ સમજે છે કે આજે હું મારા બાળકોમાં ઇન્વેસ્ટ કરું, કાલે મારી જરૂરિયાત સમયે એ મને રિટર્ન આપશે, આવું જ્યારે વિચારે છે તો પછી એ તો બંધનથી તો બંધાય છે। એ તમારા મા બાપને કરેલા પ્રેમમાં અને સંતાનને કરેલા પ્રેમમાં પણ જો તમે બંધનથી બંધાતા હોવ અને એના દરેક પાપ પુણ્ય તમને મળવાના હોય, લેખે લાગવાના હોય, તો પછી આપણે તો કેટલા કર્મો કરતા હોઈએ છીએ, દિવસની શરૂઆતથી રાત સુધી, અંત સુધી, સૂઈ જઈએ છીએ ત્યાં સુધી, ઊંઘમાં, સપનાઓમાં, વિચારોમાં આપણે કરીએ છીએ એવા કર્મો કે મોટામાં મોટો જ્ઞાનીમાં જ્ઞાની પુરુષ પણ એ વાતને નહીં નકારી શકે કે એક પાપ કરે છે, એ અનૈતિક વિચારો રાખે છે, ઘણીવાર એ સમજતો નથી કે અનૈતિક વિચારો છે। પણ આ બધામાંથી મુક્તિ ક્યારે મળે? જ્યારે મનુષ્ય એ વાત, એ ભાવના, એ વાતને હંમેશા બહુ સારી રીતે યાદ રાખે અને એ સમજે કે આ કોઈ જ કર્મો કરું છું એ હું નથી કરતો, કરતા હું નથી આ કર્મનો, હું જ બ્રહ્મ નથી, હું એ બ્રહ્મનો એક અંશ છું। અને એટલે જ ભગવાને આગળ કહ્યું છે કે સંયમી મનુષ્ય હોય છે એ દરેક કર્મોમાં કર્તાપણાનો ભાવ ત્યાગી દે છે, અને નવ દ્વારવાળા આ નગરમાં એ માત્ર જાણે એક વસવાટ કરવા માટે આવ્યો હોય, કશું જ કરતો ન હોય, કરાવતો ન હોય, એમ સુખપૂર્વક રહે છે। આત્મા જેને સુખ દુઃખ કશું જ સ્પર્શતું નથી એના સુખની ભગવાન વાત કરી રહ્યા છે। શું કામ? સમજીશું નેક્સ્ટ એપિસોડમાં। નમસ્કાર।